नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી, વિષય ગુજરાતી વર્ણ પરિચય, ભાગ બે. બાળકો, એમાં આપણે જોઈશું પાના નંબર 22, અભ્યાસ 1. અહીં આપણને અમુક મૂળાક્ષરો આપેલા છે અને બાજુમાં ચિત્ર આપ્યા છે. તો આપણે અહીં આગળ જોઈએ તો મૂળાક્ષરથી શરૂ થતાં ચિત્રમાં રંગ પૂરો. અહીં આપણને એક નમૂનો પણ આપ્યો છે. નમૂનામાં શું બતાવ્યું છે કે ન, નાવનો ન. તો આપણે સમા ચિત્રમાં રંગ પૂરીશું નાવમાં. બાજુમાં શાનું ચિત્ર છે? તલવારનું. તો આપણે તલવારમાં રંગ પૂરવાના નથી. તો એ પ્રમાણે આગળના મૂળાક્ષરો જોઈએ તો અહીં શું છે? પતંગનો પ. તો આપણે અહીં કયા ચિત્રમાં રંગ પૂરીશું? પતંગમાં. તો બાળકો, એ પ્રમાણે તમારે કલર લઈ અને તમારે અહીં પતંગમાં રંગ પૂરવાના છે. તો ચલો બાળકો, પૂરીશું ને આપણે. સરસ. તો બધા જ બાળકોએ પતંગના પમાં, અહીં પતંગના પમાં અને અહીં પતંગમાં બંનેમાં રંગ પૂરવાના છે. આપણે જે મૂળાક્ષરથી શરૂ થતો હોય એ ચિત્રમાં આપણે રંગ પૂરીશું. તો બાળકો, અહીં આપણે શું હતું? પતંગનો પ. તો અહીં આપણે પમાં પણ રંગ પૂર્યો અને પતંગમાં પણ રંગ પૂર્યો. હવે આગળ જોઈએ તો આ કયો મૂળાક્ષર છે? ફ. તો ફ સનો થાય? ફાનસનો ફ. તો આપણે અહીં ફમાં રંગ પૂરીશું. બાળકો, રંગ બારે ન જવા જોઈએ. આપણે અહીં ફ મૂળાક્ષરમાં રંગ પૂરાઈ ગયો છે. તો આપણે ફ નએ ફાનસમાં રંગ પૂરવાનો છે. તો અહીં ફાનસનું ચિત્ર છે ને બાળકો? તો આપણે અહીં ફાનસમાં રંગ પૂરીશું. તો ચલો બાળકો, ફાનસમાં રંગ પૂરો. આપણે અહીં બાજુમાં પોપટમાં રંગ પૂરવાના નથી. હવે બાળકો, આગળ જોઈએ તો અહીં આપણને મૂળાક્ષર આપેલો છે બ. તો બ ને શું થાય? બરણીનો બ. તો આપણે સમા રંગ પૂરીશું. બ મૂળાક્ષરમાં અને બરણીના ચિત્રમાં આપણે પાનમાં રંગ પૂરવાના નથી. તો આપણે મૂળાક્ષર બમાં રંગ પૂરીશું ને? સરસ. તો અહીં આપણે બમાં રંગ પૂરીશું. બાળકો, જે મૂળાક્ષરને જે ચિત્ર સાથે જોડાતા હોય તેમાં જ રંગ પૂરવાના છે, બાકીના ચિત્રમાં રંગ પૂરવાના નથી. તો અહીં આપણે સમા રંગ પૂર્યો તો બ માં. હવે એક ચિત્ર બાજુમાં કયું છે? તો બ, બરણીનો બ. તો આપણે અહીં બરણીમાં રંગ પૂરીશું. બાળકો, તમે મનગમતા રંગ પણ લઈ શકો છો. તમારે જે મનગમતા રંગ પૂરવા હોય એ પણ તમે પૂરી શકો છો. સરસ. થઈ ગયું ને બાળકો? જોયું ને, જે મૂળાક્ષર જે ચિત્ર સાથે થતું હોય એમાં આપણે રંગ પૂરવાના છે.
અહીં મૂળાક્ષર આપેલો છે આપણને ભ, તો ભ કયા ચિત્ર સાથે જોડાય? અહીં તો પલંગનું ચિત્ર છે, તો આપણે અહીં રંગ પૂરવાના નથી. આપણે બાજુમાં કયું ચિત્ર છે? તો ભમરડાનું, તો આપણે સમા રંગ પૂરીશું ભમરડામાં. પહેલાં આપણે અહીંયા ભ મૂળાક્ષરમાં રંગ પૂરીશું. પૂરીશું ને બાળકો? તો અહીં આપણે આ જ રીતે ભમાં રંગ પૂરવાના છે. આપણે ભ મૂળાક્ષરમાં આ રીતે રંગ બારે ન જાય એનું ધ્યાન રાખવાનું છે. જો બાળકો, આપણે ભ મૂળાક્ષરમાં રંગ પૂરી દીધા, એ પ્રમાણે આપણે જે ભથી ચિત્ર થાય છે એ ભમરડામાં રંગ પૂરવાના છે. તો આપણે ભમરડામાં પણ રંગ પૂરી દઈએ. તો અહીં આપણે ભમરડાનામાં પણ રંગ પૂરી લીધા. હવે આગળ જોઈએ તો અહીં શું છે? મ. તો મ કયા ચિત્ર જોડે થાય? તો અહીં માછલીનું ચિત્ર પણ છે અને પપૈયાનું પણ ચિત્ર છે. તો આપણે કયા મૂળક ચિત્રમાં રંગ પૂરીશું? માછલીમાં. માછલીનો મ, મ માછલી. તો આપણે અહીં માછલીમાં રંગ પૂરવાનો છે અને પહેલાં આપણે અહીં મૂળાક્ષર મમાં રંગ પૂરીશું. તો ચલો બાળકો, પૂરવાનું શરૂ કરો. તો બાળકો, આપણે મ મૂળાક્ષરમાં રંગ પૂરી દીધા. ચલો એ જ પ્રમાણે આપણે માછલીમાં રંગ પૂરવાના છે. તો અહીં આપણે માછલી ચિત્ર, માછલીના ચિત્રમાં પણ રંગ પૂરી દઈએ. જુઓ બાળકો, આ રીતે તમારે ચિત્રમાં અને મૂળાક્ષરમાં રંગ પૂરવાના છે. જોયું ને બાળકો? તો ચલો બાળકો, આજે તમારું હોમવર્ક છે અભ્યાસ એક, પાના નંબર 22 અને પાના નંબર 23. તમારે નોટમાં કઈ રીતે લખવાનું? તો અહીં મૂળાક્ષર લખવાનો અને બાજુમાં ચિત્ર દોરવાનું, અને એ જ પ્રમાણે બાજુમાં બીજું ચિત્ર દોરવાનું જેમાં એકમાં રંગ પૂરવાના છે અને એકમાં રંગ નથી પૂરવાના. એ જ પ્રમાણે આપણે પ મૂળાક્ષર લેવાનો, એમાં પતંગના પમાં રંગ પૂરવાનો અને બાજુના ચિત્રમાં રંગ નથી પૂરવાનો. સમજી ગયા ને વાળા વિદ્યાર્થી મિત્રો? તો ચલો બાળકો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.